भाजपना धारासभ्યના ઘરેથી બિનહિસાબી રોકડના રૂપમાં કરોડો રૂપિયા મળી આવતા વિપક્ષ ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યો છે। ભ્રષ્ટાચાર અંગે અન્યોને સલાહ આપનાર ભાજપના ધારાસભ્યના ઘરેથી કરોડો રૂપિયા મળ્યા બાદ પક્ષ મૂંઝવણમાં મુકાઈ ગયો છે। કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપને ઘેરી છે। પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી જણાવ્યું કે કર્ણાટકમાં 40% કમિશન લેનાર બીજેપી ધારાસભ્યનો પુત્ર લાશ લેતા ઝડપાયો છે અને તેમના ઘરેથી 8 કરોડ રૂપિયા ઝડપાયા હતા। ગઈકાલ સુધી મેઘાલયની એનપીપીને સૌથી ભ્રષ્ટ ગણાવનાર ભાજપ એ જ પક્ષ છે। યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અને ગામ્બિયાની હેલ્થ ઓથોરિટીની સંયુક્ત તપાસ કરી હતી। બાળકોના મૃત્યુ અને ભારતમાં બનેલ દૂષિત કફ સિરપના સેવન વચ્ચેની કડી છે। આ તપાસ સૂચવે છે કે બાળકોમાં કિડની રોગ ડાયથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલ સાથે દૂષિત દવાઓની આયાતને કારણે થયો હતો। જોકે ગામ્બિયા સરકારે ગયા વર્ષે ડિસેમ્બરમાં કહ્યું કે ભારતીય કફ સિરપને કારણે કિડનીને નુકસાન થવાથી લગભગ 66 બાળકોના મોત થયા હોવાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી। તમે પણ જો સોનાની ખરીદી કરવાના હોય કે સોનામાં રોકાણ કરવાનું વિચારતા હોય તો આ જાણકારી તમારા માટે ઉપયોગી બનશે। સરકારે સોના અને જ્વેલરીની ખરીદી અને વેચાણ માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે। આ બાબતો પર ગ્રાહક બાબતોના મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે 31 માર્ચ 2023 સુધીમાં હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન વગરના સોનાના દાગીનાઓ વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવશે। ગ્રાહક મંત્રાલયે કહ્યું કે આ નિર્ણય 4 અને 6 અંકના હોલમાર્કની મૂંઝવણને લઈ લેવામાં આવ્યો છે। સોનાની ખરીદી વેચાણના બદલાયેલા નિયમ મુજબ હવે માત્ર 6 અંકના આલ્ફિયા ન્યુમેરિક હોલમાર્કિંગ જ માન્ય ગણવામાં આવશે। જો આ નવા હોલમાર્ક વિના સોનાના દાગીના વેચવામાં આવશે તો તે માન્ય ગણવામાં આવશે નહીં। મંત્રાલયે જણાવ્યું કે નવા નિયમના અમલ બાદ 4 અંકના હોલમાર્ક પણ સંપૂર્ણપણે બંધ થઈ જશે।